પહેલી એપ્રિલ શહેર જિલ્લામાં સરકારના આદેશ મુજબ સસ્તા અનાજની દુકાનો પરથી બીપીએલ એપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્ય અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા આજે વહેલી સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા સસ્તા અનાજની દુકાન પર કાર્ડધારકો પહોંચ્યા હતા. ત્યાં દુકાનદારોએ કાર્ડમાં સિક્કો મારી લાવવાનું જણાવતા ગુજરાત પાગા ખાતે આવેલા પુરવઠા વિભાગમાં આવેલી કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્ડધારકો સિક્કો મરાવવા માટે ઉમટી પડ્યા હતા. જોકે પબ્લિકનો ઘસારો જોઈ ઓફિસના કર્મચારીઓ ધારકોને સિક્કો મારી આપવાના બદલે ઓફિસને તાળા મારીને રફુચક્કર થઈ ગયા હતા, જેના કારણે કાર્ડધારકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેના કારણે ભારે હંગામો મચી ગયો હતો અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જે લોકો અહીંયા લાગર ઉભા છે એવું સમજી નથી લેવાનું કે લોકોનો મારો હશે. એ લોકોના પેલા અમે કુપન લઈશું, અલ્ટરનેટ નંબર કાઢી અને નામ બોલી એ લોકો ઉભા રહેશે. સાઈડમાં જતા રહ્યો, બધા સાઈડમાં જતા રહ્યો. ચાલો ભાઈ પ્રજાપતિ, મારા ઘરવાળા સિક્યુરિટીમાં નોકરી કરે છે, મારા જમાઈથી છાનું મારું મારી છોકરી અનાજ આપે છે ને અમે અમારા ઘરનું પૂરું કરીએ છીએ. આજે હું ભાડાના મકાનમાં રહું છું, જે મારા ઘરવાળા લાવે છે તે ભાડું અમે 4,000 રૂપિયા ભાડું આપી દઈએ છીએ. આજે અમને ઘર બી નથી. તમે આજે કઈ જગ્યાએ ગયા હતા ને શું થયું? ફતેપુર હે 4 રસ્તા અનિલ સેવકરામ સિંધી છે એને ત્યાં ગયા હતા કે તમે એપીએલનું અનાજ આપતા નથી, 6 મહિનાનું તમે લઈ નહીં જતા. અમે 2 મહિના પહેલાં ગયા તો અમને કહે કે તમને ના મળે. હવે કે સિક્કો મરાવી લાવો, હવે અમે કઈથી મરાવી લઈએ? અહીંથી આવું છે, અમારે ખાવું શું? અત્યારે વધારે માણસ અહીંયા આ સેન્ટર પર આવી ગયા હતા એ મિસઇન્ફોર્મેશનને કારણે, કેમકે અમુક અનાજવાલાને એને માણસોને માહિતી આપી કે જે તમારા એપીએલ કાર્ડ છે તમારી પાસે, એક વાર જો તમે જાઓ અને સીરે અધિકારીનો સિક્કા લગાવી લો તો તમે બી અનાજ મળી જાઓ. આ મિસઇન્ફોર્મેશન માટે વધારે માણસ અનાજ લેવા માટે અહીંયા આવી ગયા હતા. અત્યારે બધાને સૂચના આપી છે કે ભાઈ તમે અગર ફક્ત તમે બીપીએલના છો તો તમે અત્યારે અનાજ મળશે અને એવા તમે અનાજ નહીં મળશે. બટ આ મિસઇન્ફોર્મેશન કોને કોને દુકાનદારને એવી માહિતી આપી છે એને માટે પોલીસ કડક પગલાં લેવામાં આવશે.